वो गीतानो अमर उपदेश छे। अव्यक्तादिने भूतानि जन्म पहला बालक न तो अव्यक्तादिने भूतानि व्यक्त मध्यानि भारत वच्चे देखाणो अव्यक्त निधनान्येव तत्र कावरिदेवना। અમારે દીકરી બીજા કેમ કરે છે એ વાત અમારો છે બાબા, અમારો દીકરો બીજા કેમ રખડે છે? પેલા કચરા પેટી મેં હતી, પેલા કાગળ વિનતા જોઈએ, ઘણી વખત કોથળો લઈને કાગળ વિનતા હોય જોયા ને બધા, એ એક ભાઈ એનો ધણી કઈક તારું માં મરી ગયેલો અને આ ભાઈ ને એનો છોકરો ઝુંપડા મરે અને પેલા કાગળ વીણે રોજ હજાર રૂપિયા આવક હશે ને એ કોથળામાં લઈને ગટર માંથી કે ઉખડ માંથી કાગળ વીણી વીણી ને એ ભાઈ બે ત્રણ ઘેર વાસણ ડકવા જાય, બે બે ઘેર કપડા ધોવા જાય, એ છોકરાને ડોક્ટર બનાવી એટલે જામનગર એમડી નો અભ્યાસ કરે, એ જામનગર મેડિકલ કોલેજમાં બધા જ છોકરા પોતાની માતાને બોલાવી જોઈએ, આવો કોઈ વિશેષ પ્રસંગ કે મારી માતાનો કેટલો ભાવ કેટલું સમર્પણ છે મારા જીવનના ઘડતરમાં, ઉજવો માતૃદિન, ઉજવો ઉજવો પિતૃદિન, કોઈ બીજા દિવસે બધા છોકરાના પિતાઓને બોલાવે કે મારા પિતા કેટલું વૈતરું કરીને બબે ત્રણ દિવસ નોકરી કરીને રાતે મધ રાતે જાગી જાગીને મારી કોલેજની ફી ભરે છે, પિતૃદિન ઉજવો, દેશભક્તિ દિન ઉજવો અને સ્વચ્છતા દિન ઉજવો, કોલેજના સરળ બાથરૂમ સાફ કરી નાખો ને, એવા વિચિત્ર દિવસો ઉજવો, આપણી સંસ્કૃતિની પરંપરા છે, આપણા મૂલ્યો છે આ બધા। ગુડ મોર્નિંગ મમ્મી, એલા જય સ્વામિનારાયણ બોલ ના, જય શ્રી કૃષ્ણ બોલ, જય સીતારામ બોલ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ પપ્પા, ગુડ ડે તાર પપ્પાએ બનાવી, તારા છોકરાને કહે છે બાય બાય ટાટા, એ ટાટા શું છે, કોઈ કંપની છે, બાય બાય કોઈ સ્ત્રી છે, બાય બાય આવડા છોકરાને નાખેલે બાય બાય ટાટા, તો તમે જે ભગવાન માનતો બોલો કે જય શ્રી કૃષ્ણ, આપણે બે બે ભરવાડ ભેગા થતા હતા ને, એ રામ 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 રામ, બે ભરવાડ બોલતા હતા, બે વેવાય બોલતા, હે રામ રામ, ગુડ મોર્નિંગ સર, નમસ્તે, પેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીના ગુરુજીને નમસ્તે બોલતા હતા, પ્રાથમિક શાળા શિક્ષકો નમસ્તે, હાજરી પુરાવે ને તો નમસ્તે નમસ્તે, હવે શું કહે, યસ સર યસ સર, ધીરે ધીરે આપણું કેટલું ભૂલવાડી દીધું, વર્ષે તમાકુ ને જમા રહે, આપણા શાસ્ત્રમાં લખ્યું છે વ્યસન ના કરો, આપણા શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન સ્વામી એટલે નાની શિક્ષા બધા આપે છે, એમાં કોઈ પ્રકારનું વ્યસન, દારૂ નહીં, બીડી નહીં, તમાકુ નહીં, કોઈ પ્રકારના વ્યસન થી દૂર રહેવાનું ભગવાન સ્વામીના આદેશ છે, અને આપણે હિન્દુ ધર્મના ગ્રંથોમાં તો છે જ, મેં કહેલી વાત કે કદાચ વિશ્વમાં 60 લાખ માણસો આતંકવાદને લીધે મરતા હોત તો આતંકવાદ બાપ છે તમાકુ, ઘણા બેઠા હશે, ભલે એના ખિસ્સામાં તમાકુ હશે, ગુટકુ હશે, બીડી હશે, સિગારેટ હશે, તમે જો કે ધોરાજી ને આ તો બહુ પવિત્ર, ના કોઈ ગુટકા બીડી તમાકુ નહીં ખાતા હોય, ધોરાજી તો પવિત્ર છે ને, કેટલા બધા જુદા જુદા ધર્મના બધા હિન્દુઓ બધા કોઈ માતાજી માનતા હોય, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન ને, કેટલા બધા મંદિરો હશે, આ ધોરાજી તો પવિત્ર ભૂમિ કહેવાય, શું કરો છો સમજો તો ખરા, ભાવનગર બાજુમાં એક શિહોર ગામ, શામજીભાઈ નું નામ, 50 વર્ષથી કોઈને સંતાન નતું, અને એ બાજુ એક ખોડિયાર માતાનું મંદિર છે, તે વર્ષો જાય માનતા માને પૂજા આરતી વગેરે કરતા હશે, 50 વર્ષે ભગવાનની કૃપાથી એમને ત્યાં દીકરો જન્મ્યો, તમે તો ગ્રહસ્થ છો એટલે લગ્ન પછી એકાદ વર્ષમાં બાળક થાય તમારી ઝંખના હોય, અને 50 વર્ષે થાય ત્યારે મા બાપના કેટલો આનંદ હોય, પછી બહુ લાડપોળથી ઉછરો, ચોથા ધોરણ ભણતો ત્યારે બાપને ખરું પડે કે ગુટકા ખાઈશ, બાપ એને થપડ મારી, એને કાકો સામે રહેતો હતો, મોટા ભાઈ હું મારો છો ભાઈ, છોકરો એટલો મોટો આવતા વર્ષે છોકરો છો, છોકરો ભૂલ કરે છોડી દેશે, પછી તમને ખબર છે કાઠિયાવાડમાં છોકરા ન ભણે એટલે હીરા બેસાડે, હીરા ભણે એટલે પૈસા પોતાના હાથમાં આવે, પેલા તો બાપ પાસે માગવા પડે, હીરામાં 2-5 હજાર રૂપિયા કમાતો થાય શરૂઆતમાં, એ ધીરે ધીરે ગુટકા ખાતો થયો, 22 વર્ષે લગ્ન થયા, 1.5 વર્ષ પછી એને ત્યાં 1 મહિનાનો બાળક હતો, એ વખતે ગળામાં દુખાવો શરૂઆત થઈ, અમદાવાદ હોસ્પિટલમાં બતાવ્યું, ખબર પડી કેન્સર છે, 3 ઓપરેશન થયા, 3.5 લાખ રૂપિયા ખર્ચ થયો, આટલું બધું જ કાપી નાખો, બધું જ એટલું વિચિત્ર થઈ ગયું બધું,
ડોક્ટર કહે દઉં હવે ખોટા ખર્ચા ના કરો, તમે ઘરે લઈ જાઓ, બચવાનો નથી. અને એટલો રિબાતો હતો, આટલું બધું હળી ગયેલું, એટલું ઘરમાં ગંધાતું હતું, જે રૂમમાં મૂકવાડેલો એને. એના મા બાપની ઉંમર 73-74 વર્ષની ઉંમર હતી. ખોડિયાર માતાને માનતા માની કે જેમાં જે દીકરો આપ્યો તો પાછો લઈ લે, આ દુઃખ અમારાથી આ વેદના અમારાથી સહન નથી થતી. થોડા વર્ષમાં થોડાક અઠવાડિયામાં દીકરો મૃત્યુ પામ્યો. હવે શાંતિથી વિચારજો ભાઈઓ, જો ભગવાન બુદ્ધિ આપી હોય, એક એક મહિનાના બાળકનો શોભા કે જિંદગીભર બાપ વગરને જીવવું પડશે, 21 વર્ષની યુવાન સ્ત્રીનો કયો વાંક કે જિંદગીભર ધનિ વગર જીવવું પડશે, તો નાના બાળક લઈને બીજે લગ્ન કરવા પડશે, 73-74 વર્ષ ઉંમરે પહોંચેલા મા બાપનો કયો વાંક કે મોટી ઉંમરે થયેલો પ્રાપ્ત થયેલો દીકરો ભર જુવાનીમાં ખોવો પડે. એક તમારી જીભડીનો સ્વાદ તમારી પત્નીને રાત જિંદગીભર ઓરડાવે છે, ભાન પડે. તમારા બાળકોને બાપ વગરના કરે છે, મા બાપના દીકરા વગરના કરે છે. તમે મિત્રોને રાજી કરો છો, તમારી પત્નીને વિધવા કરો છો. મિત્રોની સોબતમાં તમારી પત્નીના આંખના આંસુ નથી ખાતા તમને. તો વિચારજો આમાં ક્યાં ગોધરમાની વાત છે, આમાં ક્યાં કહીશ.